હાઈલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તક્ષશિલા સંકુલ હળવદ તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે જોયેલું કે પ્રેમ ચોપરાએ કેવી રીતના પોતાના બચાવ પક્ષમાં કેવી કેવી વાતો રજૂ કરેલી એને વકીલ દ્વારા જે કાંઈ પણ પોઈન્ટ્સ કહેવામાં આવેલા એ બધા જ પોઈન્ટ્સને એને નકારી દીધા હતા કોઈ પણ વાત એને માની રાખી હતી નહીં અને જોકે પ્રેમ ચોપરાના ઘેર તપાસ કરવામાં આવતા ત્યાંથી ચોરાયેલી કોઈ પણ વસ્તુ પણ મળી આવી હતી એ નહીં તો જોઈએ હવે ગોયલ વકીલ આગળ શું પોતાનો મત રજૂ કરે છે તો કે કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરાસ એક્સપ્લેનેશન એક્સપ્લેનેશન એટલે કે ખુલાસો તો કે શ્રીમાન ચોપરાનો ખુલાસો એને ધ્યાનમાં લઈએ અને બીજી સાથે સાથે બીજી પણ બાબતને ધ્યાનમાં લઈએ કઈ બાબત તો કે એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ કે જે ઘટનાઓએ કોને અસર કરી છે તો કે વેન સો મેની જ્યુલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન એફેક્ટેડ કે જેણે ઘણા બધા ઝવેરીઓ અને ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન વસ્તુઓ વેચનાર હેવ બીન એફેક્ટેડ એને અસર પહોંચાડી છે તો એને ખુલાસાને ધ્યાનમાં લઈએ તો ઇટ સિમ્સ ઇમ્પોર્ટન્ટથી અગત્યનું હોય એવું લાગે છે શું અગત્યનું હોય એવું લાગે છે તો કે ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંહ રોબોટ એટલે કે રામસિંહ રોબોટના કાર્યને જાણવું તે અગત્યનું હોય એવું લાગે છે તો અહીં ગોયલ વકીલનો કહેવાનો મતલબ એવો થાય છે કે શ્રીમાન ચોપરાએ જે કાંઈ પણ ખુલાસો કર્યો છે જે કાંઈ પણ નિવેદનો કર્યા છે એને ધ્યાનમાં લઈએ અને છેલ્લા કેટલાક દિવસોની જે ઘટનાઓ જે ઘટી છે કે જે ઘટનાઓએ ઘણા બધા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર જે છે એઓને અસર પહોંચાડે છે એ બાબતને ધ્યાનમાં લઈએ તો રામસિંહ રોબોટના કાર્યને જાણવું તે ખૂબ જ અગત્યનું હોય એવું અમને લાગે છે તો અહીં આગળ જણાવે છે વકીલ આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોટ તો કે હું રામસિંહ રોબોટને કોર્ટમાં હાજર કરવાની વિનંતી કરું છું રામસિંહ રોબોટને કોર્ટમાં બોલાવવાની હું વિનંતી કરું છું

ઓવરક્રાઉડેડ તો કે ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ તો કે બીજા દિવસે કોર્ટ ખીચો ખીચ ભરેલી હતી વિથ પીપલ કિન ટુ વોચ કેવા લોકોથી તો કે જોવા માટે ઉત્સુક શું જોવા માટે તો કે અ રોબોટ ઇન ધ વેટનેસ બોક્સ તો કે એક રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે ઉત્સુક એવા લોકોથી કોર્ટ ન્યાયાલય ખીચો ખીચ ભરેલી હતી તો હવે રોબોટ જે છે એ વિટનેસ બોક્સની અંદર હાજર થશે અને શું આગળ થશે તે આપણે બીજી સ્લાઇડની અંદર આપણે જોઈએ કાઉન્સિલ ગોયલ વોજ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ એટલે કે છેલ્લી ઘડી સુધી તો કે કાઉન્સિલ ગોયલ કે વકીલ ગોયલ વોઝ ટીકિંગ એટલે કે અભ્યાસ કરી રહ્યા હતા પોઈન્ટ્સ અ મુદ્દાઓનો ક્યાં સુધી તો કે ટીલ ધ લાસ્ટ મોમેન્ટ એટલે કે છેલ્લી ઘડી સુધી તો કોઈ પણ મુકદમો જ્યારે ચલાવવાનો હોય કોઈ મુકદમાના પોઈન્ટ રજૂ કરવાના હોય તો જે કાંઈ પણ કેસ હોય એ કેસનો પૂરેપૂરો અભ્યાસ કરવો પડે જો એ કેસનો પૂરેપૂરો એને અભ્યાસ નહીં કર્યો હોય તો કોર્ટની અંદર ન્યાયાલયની અંદર જે ન્યાયાધીશ હશે એની સમક્ષ પોતાના મુદ્દાઓ પોતાના પક્ષના મુદ્દાઓ યોગ્ય રીતે રજૂ કરી શકાશે નહીં એટલે કે છેલ્લી ઘડી સુધી છેલ્લી ક્ષણ સુધી આ કાઉન્સલ ગોયલ પોતાના જે કાંઈ પણ મુદ્દાઓ હતા કેસને લગતા એ મુદ્દાઓનો છેલ્લી ઘડી સુધી અભ્યાસ કરી રહ્યા હતા હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ તો કે તે એકદમ આત્મવિશ્વાસ દેખાતા એન્ડ ક્રિસ્પ અને પોતાની બાબતનું ચોક્કસ દેખાતા બટ શો વોજ પ્રેમ ચોપરા બટ સો વોજ પ્રેમ ચોપરા પરંતુ પ્રેમ ચોપરાનું પણ એવું જ હતું જેવા કાઉન્સલ ગોયલ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા ચોક્કસ દેખાતા એવું જ પ્રેમ ચોપરાનું હતું નેવર વુડ ધીસ મશીન મેન બી માસ્ટર તો કે આ યાંત્રિક માણસ આ યંત્ર માનવ એ પોતાના માલિકને ક્યારેય પણ દગો દેશે નહીં બી ટ્રે એટલે કે દગો દેવો એવું આ પ્રેમ ચોપરા પણ પોતે માનતો કે નેવર વુડ ધીસ મશીન મેન બી માસ્ટર તો કે આ જે રોબોટ જે છે એટલે કે યંત્ર માનવ જે છે એ ક્યારેય પણ પોતાના માલિકને દગો દેશે નહીં ધ પ્રોસીડિંગ્સ પ્રોસિડિંગ્સ એટલે કે કાર્યવાહી અહીં કોર્ટની ન્યાયાલયની કાર્યવાહીની વાત થાય છે તો પ્રોસીડિંગ્સ બિગેન કાર્યવાહી શરૂ થઈ એન્ડ રામસિંહ ઝીરો સેવન્ટી અપિયર ઇન ધ વિટનેસ બોક્સ અને રામસિંહ ઝીરો સેવન્ટી એ વિટનેસ બોક્સની અંદર હાજર થયો સાક્ષીના પાંજરાની અંદર પોતે દેખાયો જોઈએ હવે આગળ શું થાય છે રામસિંહ ઝીરો સેવન્ટી પોતે કોર્ટની અંદર આવી ગયો છે વિટનેસ બોક્સની અંદર પોતે હાજર થઈ ગયો છે એને કેવા કેવા સવાલો કરવામાં આવે છે જોઈએ યોર ઓનર નામદાર કાઉન્સિલ ગોયલ બિગેન તો કે વકીલ ગોયલે શરૂઆત કરી આઈ એમ ટોલ્ડ એટલે કે મને કહેવામાં આવ્યું છે બાય સુપર રોબોટ્સ જે સુપર રોબોટ્સ પ્લાઝામાંથી પ્રેમ ચોપરા દ્વારા જે રોબોટની ખરીદી કરવામાં આવી હતી તો એ સુપર રોબોટ્સ પાસેથી મેં માહિતી મેળવી છે એમના દ્વારા મને કહેવામાં આવ્યું છે ધેટ કે ધ મેમરી ટેપ મેમરી ટેપ એટલે કે સ્મરણ શક્તિ યાદ શક્તિ જે યાદ રાખવાની જે શક્તિ એનામાં રહેલી છે એની વાત છે ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીઝ ટાઈપ્સ ઓફ રોબોટ્સ એટલે કે આ પ્રકારના રોબોટ્સની અંદર રચના કરવામાં આવેલી મેમરી ટેપ સ્મરણ શક્તિ કન્ટેન્ટ્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક તો એ કેટલી માહિતીનો સંગ્રહ કરી શકે છે તો કે છેલ્લા અઠવાડિયા સુધીની માહિતીનો સંગ્રહ કરે છે તો આ જે રોબોટ છે એવા પ્રકારના રોબોટની જ્યારે રચના કરવામાં આવેલી હોય બનાવવામાં આવેલો હોય ત્યારે એની અંદર રહેલી મેમરી ટેપ એટલે કે સ્મરણ શક્તિ એ સ્મરણ શક્તિ જે કંઈ પણ છે તે છેલ્લા અઠવાડિયા સુધીની વિગતોનો સમાવેશ કરી શકે છે પછી જેમ 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 સમય પસાર થતો જાય એમ આગળની વિગતો એમાંથી ઓટોમેટિકલી ભૂંસાતી જશે પણ જે વિગતોનો સંગ્રહ કરેલો હશે એ માત્રને માત્ર છેલ્લા સાત દિવસ સુધીનો એમાં સંગ્રહ કરેલો હશે જોઈએ આગળ શું થાય છે The case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. તહોવે ને તીસ �ોતે એ શું જણાવે છે એ જુઈએ. તો જે વાત પ્રેમ ચોપરાએ રજૂ કરી કે પરંતુ કે સાત અઠવાડિયા સુધીની માહિતી રોબોટની અંદર એ સ્મરણ શક્તિની અંદર પોતે સંગ્રહ કરી શકે છે તો તરત જ જ્યાધીશ દ્વારા અહીં વાત રજૂ કરવામાં આવી પોઈન્ટ રજૂ કરવામાં આવ્યો કેવો પોઈન્ટ તો કે બટ ધ કેસ સ્ટાર્ટિડ અ ફોર્ટ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ પરંતુ આ મુકદમાં આ કેસ તો એક પખવાડિયા પછી શરૂ થયેલો અહીં ફોર્ટ નાઇટનો મતલબ થાય છે પખવાડિયું જેમ અઠવાડિયું આવે એવી રીતના પખવાડિયું અઠવાડિયું સાત દિવસનું હોય તો આજે ફોર્ટ નાઇટ પખવાડિયું જે છે પંદર દિવસનું હોય મતલબ કેસ સ્ટાર્ટિડ ફોર્ટ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ પરંતુ કેસ તો એક પખવાડિયા પછી શરૂ થયેલો તો નેડિડ ઇન્ફોર્મેશન નેડિડ એટલે કે જરૂરી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી જરૂરી માહિતી મસ્ટ બી વાઇપડ આઉટ વાઇપ્ડ આઉટ મતલબ કે ભૂંસાઈ જવું તો કે જરૂરી માહિતી તો જ હશે ધ જજ સેડ તો કે ન્યાયાધીશ દ્વારા કહેવામાં આવ્યું કાઉન્સલ ગોયલ સ્માઇલ સોફ્ટલી કાઉન્સલ ગોયલ સ્માઇલ સોફ્ટલી એટલે કે ધીમેથી स्टेयरिंग एट प्रेम चोपड़ा तो के वकील गोयल प्रेम चोपड़ा तरफ જોઈને സ്റ്റെയറിങ് ആറ്റ് പ്രേം चोपड़ा એટલે કે പ്രേം चोपड़ा તરફ તાકી રહીને ધીમેથી હસ્યા સર શાહેબ ધ રોબોટ हैज बीन સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ એવર સિન્સ એટલે કે ત્યાર થી માંડીને ત્યાર થી માંડી એટલે ક્યાં સુ ક્યાં થી તો કે જ્યારે એ ચોરી કરવાની ઘટના જે ઘટી અને એ રોબોટને પેલા પળે પળનું રેકોર્ડિંગ કરતા જે કેમેરાઓ હતા કેમેરાની અંદર એની આબાદ ક્લિક કરી લેવામાં આવ્યો પોલીસ દ્વારા એને રંગે હાથે પણ ઝડપી લેવામાં આવ્યો ત્યારથી લઈને શું કરવામાં આવ્યું છે તો કે ધ રોબોટ હેઝ બીન સ્વિસ્ટ આઉટ ઓફ ઓપરેશન તો કે રોબોટને બંધ કરી દેવામાં આવે છે કાર્યથી વેગળો કરી દેવામાં આવે છે એટલે કે એને કાર્ય ટૂંકમાં એનું ચાલુ છે એને બંધ કરી દેવામાં આવ્યો છે ને બંધ કરી દેવામાં આવ્યું હોય તો એની પાસે એનો મતલબ શું થશે એની પાસે છેલ્લા સાત દિવસની માહિતી જે કંઈ પણ હશે એ હશે જ જે બંધ કરી દેવામાં આવ્યો ત્યાં પછીના દિવસો ગણવામાં આવશે નહીં જોઈએ આગળ તો કે પ્રેમ ચોપરા ફેસ ફેલ પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો જ્યારે આવી વાત રજૂ કરવામાં આવી વકીલ દ્વારા કે એને જ્યારથી એ ઘટના ઘટી ત્યારથી તો એ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે મતલબ કે છેલ્લા દિવસોની જે કાંઈ પણ માહિતી હશે સાત દિવસની એ સાત દિવસની માહિતીની અંદર આ બધી વિગતો તો ચોક્કસપણે ચોરી કરવાની જે ઘટના હતી એ વિગતો એની અંદર હજુ પણ સંગ્રહ કરેલી પડેલી જ હશે પ્રેમ ચોપરા સ્ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ તો કે પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો પરંતુ તે આત્મવિશ્વાસથી ભરપૂર હતો શું કામ તો કે રામસિંહ ઝીરો સો સેવન્ટી વુડ ઓબે હિજ માસ્ટર કે રામસિંહ ઝીરો સેવન્ટી તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે ગમે તેવી ગમે તેવી ઘટના ઘટી હશે ગમે તેવા પ્રસંગો આવશે તેવા સવાલો કરવામાં આવશે રોબોટને આ વકીલ દ્વારા પરંતુ જે રોબોટ જે છે એ એના પોતાના માલિકનું જ બોલશે એવો આત્મવિશ્વાસ એ પ્રેમ ચોપરાને હતો ધ સિક્રેટ્સ વેર શિલ્ડ સિક્રેટ્સ એટલે કે ગુપ્ત વાતો જે કાંઈ પણ ખાનગી વાતો જે છે તે શીલ્ડ એટલે કે અકબંધ હતી ધ સિક્રેટ્સ વેર શિલ્ડ ગુપ્ત વાતો ખાનગી વાતો જે કાંઈ પણ હતી તે હજુ પણ અકબંધ હતી અને જાહેર કરવામાં આવેલી હતી નહીં યુ મે કન્ટિન્યુ ઓર્ડર રીડ ધ જજ યુ મે કન્ટિન્યુ ઓર્ડર રીડ ધ જજ તો કે જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો કે તમે આગળ વધો એટલે કે તમે ચાલુ રાખી શકો છો વકીલને જણાવવામાં આવે છે કે તમે આગળની કાર્યવાહી ચાલુ રાખો તમારા જે કાંઈ પણ પોઈન્ટ્સ હોય એ પોઈન્ટ્સને તમે રજૂ કરો અથવા તો તમારે જે કાંઈ પણ સવાલો પૂછવાના હોય એ સવાલો તમે પૂછી શકો છો યુ મે કન્ટિન્યુ ઓર્ડર રીડ ધ જજ તો કે જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો યુ મે કન્ટિન્યુ જ્યારે આવો હુકમ કરવામાં આવ્યો ત્યારે હવે પોતે વકીલ ગોયલ શું કરે છે તે જોઈએ તો કે કાઉન્સલ ગોયલ ટર્નિડ ટુ રામસિંહ રોબોટ વકીલ ગોયલ રામસિંહ રોબોટ તરફ ફર્યો હવે આ જે વકીલ ગોયલ છે રામસિંહ રોબોટ તરફ ફર્યો જે રામસિંહ રોબોટ એ પોતે કયા સ્થાને હતો તો કે વિટસ બોક્સની અંદર આમ પણ તમે પહેલાં ફિલ્મ જ્યારે ચાલુ હોય છે ત્યારે ફિલ્મની અંદર જ્યારે કોર્ટનું દ્રશ્ય આવતું હોય તો ત્યારે પેલા કઠડાની અંદર જે વિટનેસ બોક્સ જે છે ત્યાં બોલાવવામાં આવે છે અને એને પેલો શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર હાથ રાખી અને જે કાંઈ પણ બોલીશ સત્ય જ બોલીશ સત્ય સિવાય હું બીજું કાંઈ જ બોલીશ નહીં એવા શપથ લેવડાવવામાં આવે છે એ જે સ્થાન હોય છે એને વિટનેસ બોક્સ કહેવામાં આવે છે સાક્ષીનું પાંજરું કહેવામાં આવે છે અને આ જે રોબોટ જે છે એ રોબોટ વિટનેસ બોક્સની અંદર પોતે હાજર હતો અને જ્યાં વિટનેસ બોક્સની અંદર જે આ જ્યાં હતો ત્યાં એ જ તરફ આ કાઉન્સિલ ગોયલ પોતે એ રોબોટ તરફ હવે ફર્યો અને રોબોટ તરફ ફર્યો હોય તો એનો મતલબ એવો થાય કે હવે જે કાંઈ પણ સવાલો થશે એ રોબોટને સવાલો કરવામાં આવશે તો રોબોટને આ વકીલ ગોયલ દ્વારા કેવા કેવા સવાલો કરવામાં આવે છે આ રોબોટને વકીલ દ્વારા કેવા કેવા સવાલો કરવામાં આવે છે અને એ રોબોટ દ્વારા એને કેવા જવાબો આપવામાં આવે છે શું એને રોબોટ જે છે એ પોતે એના માલિકના પક્ષ રાખીને જવાબો આપશે કે પછી પોતે જે કાંઈ પણ ભૂલ કરીએ છીએ તે સ્વીકારી લેશે શું થશે આગળની સ્ટોરીમાં એના માટે આપણે થોડીક રાહ જોવી પડશે તો જોઈએ શું થશે આગળની સ્ટોરીમાં એ હવે પછીના લેક્ચરની અંદર